વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફાઇનલ ટાસ્ક લઈ લઈએ ઈમેલનો. ત્રણ ચાર ઈમેલ જોઈ લઈએ, PDFમાં એને કેમ લખાય જોઈ. હું કેતન રાજગુરુ, શ્રી લક્ષ્મીનારાયણ હાઈસ્કૂલ, વડતાલ. ધોરણ 9 અને 10 બંને વિદ્યાર્થીઓનું આ ટાસ્કમાં સ્વાગત કરું છું. નોટ પેન લઈ લો અને આપ હું જે મોકલું એ લખવા માંડો. જુઓ, હવે ઈમેલ અથવા જીમેલ બહુ કંઈક ફેર નહીં હોતો. યોર ફ્રેન્ડ હેઝ સેન્ટ યુ એ બર્થડે પ્રેઝન્ટ. તમારા મિત્રએ તમને બર્થડે પ્રેઝન્ટ મોકલી છે. રાઇટ એન ઈમેલ ટુ હિમ થેન્કિંગ હિમ ફોર ધેટ પ્રેઝન્ટ. તમારે એને આભાર માનતો ઈમેલ લખવાનો છે. શું કરવાનું છે? આભાર માનતો ઈમેલ લખવાનો છે. હવે અહીંયા તમારે અહીંયા કોણ લખે છે, કોણ રિસીવિંગ છે, કશું આપેલું નથી. એટલે તમારી તમે તમારું પોતાનું ઈમેલ બનાવો. મોકલનાર, લખનાર, લેનાર તમારા ફ્રેન્ડનું ઈમેલ બનાવી કાઢો. જીમેલ આઈડી કે ઈમેલ આઈડી જે મેં ગઈકાલે તમને શીખવ્યું છે, તો મારા ખ્યાલ પ્રમાણે હવે તમને એ ખ્યાલ આવી ગયો. બરાબર, નંબર 1 પેજમાં આપણે એનું આમ જો ફ્રોમ અહીંયા તમે તમારું જીમેલ આઈડી જે મેં તમને ગઈકાલે શીખવ્યું છે એ લખી શકો છો અને તમારા મિત્રનું એ લખી શકો છો. ફ્રોમ લખ્યું અને ટુ લખ્યું, બરાબર. એટલે એક ને બે થઈ ગયું. અને સબ્જેક્ટ એટલે વિષય, તો ઉપર અબાઉટ આપ્યું હોય એની પછી થેન્કિંગ ફોર બર્થડે પ્રેઝન્ટ અથવા ઓનલી બર્થડે પ્રેઝન્ટ લખો તો પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં. અને ડેટ, તારીખ સાદી લખવાની. તમને કશું ખ્યાલ ન આવતું હોય તો ઓગસ્ટ, સપ્ટેમ્બર, માર્ચ, એપ્રિલમાં કદાચ સ્પેલિંગમાં લોચો પડે, અડધો માર્ક કપાય. અને તમારા મિત્રને આપણે નંબર 4માં સેલ્યુટેશન અને સંબોધન, હેડિંગ આવી ગયું, સબ્જેક્ટ આવી ગયો, ડેટ આવી ગયું, સેલ્યુ, ચાર ટોપિક ક્લિયર કર્યા. હવે તમે એટલું કરો અને તો પણ તમને નિયમ મુજબ 1.5 અથવા 2 માર્ક ફરજિયાત મળે. ચલો હવે આપણે એનો બોડી ભાગ જોઈએ. જો આપણે સુરેશને લખીએ છીએ ને, તો હાય સુરેશ, આપણે હાઉ આર યુ એને પૂછ્યું. આ બધા નેચરલ શબ્દો છે, એટલે આ 2-4-5 વાક્ય તો આપણે લખી જ કાઢવાના. તમને મેં ગઈકાલે બોડીમાં 1-2-3 વિભાગ 2-3 દિવસથી ભણાવીને મોકલ્યું છે, બરાબર. આઈ એમ હેપી એન્ડ હેલ્થી હિયર, હું અહીંયા આનંદમાં છું, સુખી છું. તમારે વાક્ય લંબાવો હોય કહી શકો, તું પણ ત્યાં આનંદમાં સુખી હોઈશ. આઈ થિંક યુ આર ઓલ્સો હેપી ધેર. આઈ ગોટ મળ્યો યોર બ્યુટીફુલ ગિફ્ટ, તમારી સુંદર ગિફ્ટ અને ઈમેલ. હવે અહીંયા આપણે ક્યારે મળ્યું એ પણ લંબાવો લખી શકીએ. તો ઈમેલમાં લખવાના છે આપણે 7-8 વાક્યો, તેની બદલે તો 30 વાક્ય થઈ જાય. હવે થેન્ક યુ. હવે મેઇન નંબર 2 રજૂઆત આપણી, આટલું તો કોમન છે બધામાં, એક કોઈક ઈમેલમાં આવે એટલે એનો 1 માર્ક મળી ગયો, તો 2.5 માર્ક તો એમને થઈ ગયા. થેન્ક યુ વેરી મચ ફોર ધ બ્યુટિફુલ ગિફ્ટ, તમારો આભાર. ઓલ માય ફ્રેન્ડ્સ લાઈક યોર ગિફ્ટ, તમારા બધા જ મારા મિત્રો છે તમારી ગિફ્ટ ગમી. ધ વોચ યુ સેન્ટ એઝ અ ગિફ્ટ, કઈ ગીત હતી કે ઘડિયાળ તમે જે મોકલી છે, વિલ બી વેરી યુઝફુલ ઇન ધ એક્ઝામ, પરીક્ષામાં મારે ખૂબ કામમાં આવશે. હવે તમારે એમાં 2-3 વાક્ય, 1-2 શબ્દ ઉમેરી શકો. યોર ગિફ્ટ ઇઝ વેરી વેલ્યુએબલ ટુ મી, મારા માટે તમારી ગિફ્ટ ખૂબ મૂલ્યવાન છે. આવું ઘણું બધું તમે ઉમેરી શકો, ઉમેરવું હોય તો. હવે આપણે છેલ્લું એક લઈએ, કન્ક્લુઝન, સમાપન. તો આપણે કહીએ પે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, તમારા મા બાપને મારા પ્રણામ કહેજો. મેલ થઈ ગયો અહીંયા પૂરો. અને યોર સિન્સરલી, તમારો યોર લવિંગલી, યોર સિન્સરલી, યોર ફેથફુલી, રાકેશ તમારું નામ લખવાનું. ચલો છે કોઈ તકલીફ? તો આવા મેલ તમારે તૈયાર કરવાના. હું PDF ફાઇલની અંદર બીજા 3-4 મેલ તમને આજે મોકલું છું જવાબ સાથે, બરાબર. તો આપણે
આ એક પ્રકારનો મેલ છે, બરાબર. જો અહીંયા હવે ડ્રાફ્ટ ઇમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ, નોમા ધ્રોણ લેવલે નેચરલી 7 લાઈન થાય. ઓન બિહાફ ઓફ અમર પંડ્યા ટુ હિઝ નેબર મિસ્ટર બક્ષી. હવે અહીંયા ઇમેલ એડ્રેસ પણ આપી દીધું છે. કમ્પ્લેન અબાઉટ ધ લાઉડ વોલ્યુમ ઓફ ટીવી સેટ ઇન હાઉસ, ઘરનું લાઉડ વોલ્યુમનું, બરાબર. તો આ રીતે ફોર્મેશન બનાવવાનું, ટુ લખવાનું ફ્રોમ સબ્જેક્ટ, ડેટ લખવાની, અહીં લખો કે કોઈ ફેર પડતો નથી. માત્ર પહેલાં મેં તમને 4 વાક્ય આપેલા છે, અહીં ફોર્મેશન કરી નાખો. લ્યો નોર્મલ ધોરણમાં ઇમેલ છે 4 માર્કનો આવે અને 10 માર્કની અંદર 5 આવે. એમાંથી તમે સાચું આ 1, 2, 3, 4 લખ્યું તો એમને તમને 2 માર્ક તો મળે છે. છતાંય કોઈને તકલીફ હોય તો રાત્રે 8 થી 9 ફોન કરજો, ફરી સમજાવીશ. થેન્ક યુ.